મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સ્વામિનારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્લાન્ટનું ગાંધીનગરથી ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઈ લોકાર્પણ પ્રસંગે વડતાલ ખાતે પરમ પૂજ્ય 1008 આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ખેડાના પૂર્વ કલેક્ટર આઈ કે પટેલ સહિત ઘણા સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડતાલ મંદિરની અંદર 50 બેડનો ઓક્સિજન પ્લાન્ટ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે અહીંયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર એટલે દેશનું સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અને આની અંદર અપાતી સેવાઓ આપણે જોઈ જ છે. કોરોનાના સમગ્ર કાળની અંદર જે કંઈ સેવાઓ પ્રાપ્ત થઈ એની અંદર જિલ્લા બેઉ જિલ્લાની આણંદ અને ખેડા જિલ્લાની અંદર એ અનાજની કીટોથી માંડીને શાકભાજીથી માંડીને ટિફિનથી માંડીને અનેક સેવાઓ આ મંદિર દ્વારા કરવામાં આવી છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે વિજયભાઈએ બીજા 50 બેડ માટેનું આહ્વાન કર્યું અને એમાં મંદિર સંમતે થઈ ગયું અને એમાં ડોનેશનથી આ પ્લાન્ટ કરવાનો છે. એમાં 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી પણ અમે આપવાની જાહેરાત કરી છે અને મને કહેતા આનંદ થાય છે કે આ પણ ઓક્સિજન પ્લાન્ટ 50 બેડનો બીજો ફિટ થઈ જશે નજીકના ભવિષ્યની અંદર. એવી જ રીતે નડિયાદની અંદર પણ જુદા જુદા પ્લાન્ટ મહાગુજરાત હોસ્પિટલમાં પણ પ્લાન્ટ આપવામાં આવ્યો છે. બધા ભક્તોને ભાવ સુજાજા કરીને જય સ્વામિનારાયણ. આજે વડતાલ સંસ્થા દ્વારા નિઃશુલ્ક ચાલતી જે હોસ્પિટલ એમાં આજે ઓક્સિજન પ્લાન્ટ જે 50 બેડમાં પૂરો થાય એનો આજે વિજયભાઈ રૂપાણીના હાથે લોકાર્પણ કરવામાં આવે છે. એ પ્રોગ્રામમાં સાથે સાથે સાંસદ સભ્ય શ્રી દેવુસિંહભાઈ ચૌહાણ તથા પંકજભાઈ દેસાઈ દંડક હાજર રહ્યા હતા અને આ લોકાર્પણમાં વિજયભાઈ રૂપાણીએ બીજી પણ એક સૂચન કર્યું કે એક તો તમે 50 બેડનો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરો જ કરી રહ્યા છો પણ મારી એવી ભાવના છે કે વડતાલ સંસ્થા દ્વારા બીજો પણ એક પ્લાન્ટ નખાય જેને કરીને ભવિષ્યમાં 100 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન ક્યારેય ખૂટે ન હોય એવી મારી ભાવના છે. તરત તેની ભાવનાને વધારી અને બીજો ઓક્સિજન પ્લાન્ટ પણ ટૂંક સમયમાં અહીંયા શરૂ થશે એમાં પણ દાતાઓ શ્રીનો સહયોગ મળ્યો છે. સાથે સાથે દેવુસિંહભાઈ ચૌહાણે અહીંયા એક એમ્બ્યુલન્સ વાનનો પણ એની પોતાની ગ્રાન્ટમાંથી ફાળવી છે. પંકજભાઈ દેસાઈએ પણ 10 લાખ રૂપિયા આ ગ્રાન્ટમાં આપ્યા છે એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર. અને આનો વિશેષ ને વિશેષ સામાજિક સંસ્થાઓ દ્વારા જે આ કોરોના કાળમાં દર્દીઓની સહાય થઈ રહી છે એમાં ખાસ વડતાલ સંસ્થા દ્વારા કોરોના સેન્ટર તથા ટિફિન સેવા તથા અલગ અલગ રીતે જે રીતે માણસોને જરૂરિયાતમંદોને જેવી જરૂર હતી એવી ટાઈમ ટુ ટાઈમ સેવા વડતાલ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે.